नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 5 વિષય કમ્પ્યુટર, જેની અંદર વર્ડ પાઠ આપણે અભ્યાસ કરીએ છીએ, તો એમાં આજે આપણે ભાગ 7 વિષે અભ્યાસ કરીશું. તો અંકોની યાદી રચવા અને તેની ગોઠવણી કરવા. તો અંકોની યાદી કરવા માટે, યાદી રચવા માટે આ નંબરિંગ ટૂલનો ઉપયોગ થાય છે. અને પસંદ કરે શોર્ટથી પસંદ કરેલ લખાણને ચડતા ક્રમમાં એટલે કે A to Z કે ઉતરતા ક્રમમાં એટલે કે Z to A માં ગોઠવણી કરવા અથવા તો અંકો સાથે કોઈ ડેટાની ગોઠવણી કરવા માટે શોર્ટ ટૂલનો ઉપયોગ થાય છે. પહેલાં આપણે અંકોની યાદી રચીશું અને ત્યારબાદ તેને ચડતા ક્રમમાં ગોઠવીશું. તો પહેલાં વર્ડ શરૂ કરો. સ્ટાર્ટ મેનુ પર માઇક્રોસોફ્ટ વર્ડ ઓફિસ 2007 પર ક્લિક કરો, અથવા સ્ટાર્ટ મેનુ પર ઓલ પ્રોગ્રામ પર માઉસ પોઇન્ટર મૂકી માઇક્રોસોફ્ટ ઓફિસ ફોલ્ડર ખોલવા માટે તેના પર ક્લિક કરો. તે ફોલ્ડરમાં માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ 2007 પર ક્લિક કરો. હોમ ટેબ પસંદ થયેલી જ છે. ફોન્ટ ગ્રુપમાં ફોન્ટ પરના એરો પર ક્લિક કરો અને કોમિક સન્સ MS પસંદ કરો. ફોન્ટ ગ્રુપમાં ફોન્ટ સાઇઝ પરના એરો પર ક્લિક કરો અને 16 પોઈન્ટ્સ પસંદ કરો. પેરેગ્રાફ ગ્રુપમાં નંબરિંગ પરના એરો પર ક્લિક કરો. શેમાં ક્લિક કરવાનું છે? નંબરિંગ પરના એરો પર. તમને વિવિધ નંબર ફોર્મેટ ધરાવતું એક ડ્રોપડાઉન મેનુ જોવા મળશે. એટલે કે આ રીતનું તમને એક ડ્રોપડાઉન મેનુ જોવા મળશે. પહેલું છે નન છે. ફોર્મેટમાં નન એ ડિફોલ્ટ સિલેક્શન છે. દરેક ફોર્મેટ ઉપર માઉસ પોઇન્ટર મૂકો અને જ્યાં કર્સર છે ત્યાં તે કેવું દેખાય છે તે જુઓ. 6 નંબર ફોર્મેટ પર ક્લિક કરો. ઉદાહરણ તરીકે ત્રીજા ફોર્મેટ એટલે કે નંબર એલિજમેન્ટ લેફ્ટ પર ક્લિક કરો. ડાયલોગ બોક્સ બંધ થઈ જશે અને તમે ડોક્યુમેન્ટ પસંદ કરેલું છે કરેલું નંબર ફોર્મેટ જોઈ શકશો. કોઈ નામ ટાઈપ કરવા એન્ટર કી દાબો. નવી લીટી પર લીટીમાં તમે આગામી અંક જોઈ શકશો. આનો અર્થ એ થયો કે તમારે એક વખત અંક ટાઈપ કરવો, દરેક વખતે અંક ટાઈપ કરવો પડતો નથી, જે યાદીની રચનાના કામને સરળ અને ઝડપી બનાવે છે. એટલે કે દર વખતે તમારો નંબર ટાઈપ ના કરવો પડે. આમ આ રીતે નામોની યાદી રચો. આ રીતે નામ લખવાનું છે. 1 તારક, 2 નીતિન, પ્રિયા, અતુલ, ફરીદા, રચના, પ્રતીક અને ગીતા. હવે આપણે આ યાદીને ક્રમવારીના કક્કામાં ગોઠવીશું. એડિટિંગ ગ્રુપમાં સિલેક્ટ પર ક્લિક કરો. એડિટિંગ ગ્રુપમાં જઈને શેના પર ક્લિક કરવાનું છે? સિલેક્ટ ઉપર. ડ્રોપડાઉન મેનુમાં સિલેક્ટ ઓલ પર ક્લિક કરો. તમે સિલેક્ટ ઉપર માઉસ પોઇન્ટર મૂકશો એટલે ડ્રોપડાઉન મેનુ દેખાશે, જેની અંદર સિલેક્ટ ઓલ પર ક્લિક કરવાનું એટલે કે સમગ્ર લખાણ સિલેક્ટ થશે. પેરેગ્રાફ ગ્રુપમાં A to Z પર ક્લિક કરો. એને શોર્ટ કહેવાય. તમને એક ડાયલોગ બોક્સ જોવા મળશે જે આ છે ને, શોર્ટ ટેક્સ, બરાબર? તો અહીંયા ડિફોલ્ટ સિલેક્શન કયું છે? પેરેગ્રાફ. આ ડાયલોગ બોક્સમાં તમને ચડતા ક્રમમાં ગોઠવવા માટે ડિફોલ્ટર સિલેક્શન એસેડિંગ રાખીશું. ઓકે બટન પર ક્લિક કરો. ડાયલોગ બોક્સ બંધ થશે. નામો કક્કાવારી ક્રમમાં A to Z માં ગોઠવાઈ જશે અને લખાણની હાઇલાઇટ દૂર કરવા ટેક્સ્ટ એરિયામાં કોઈપણ અંદરના ભાગમાં ક્લિક કરો. એટલે કે
જે ક્રમશ નંબર આવતા હતા એ પ્રમાણે નંબરો આવશે, અને એ ટુ ઝેડ એટલે કે કક્કાવારી પ્રમાણે તમારો જે ડોક્યુમેન્ટ છે એ લખાશે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? યાદ રાખો, યાદી ઉતરતા યાદીને ઉતરતા ક્રમમાં એટલે કે ઝેડ ટુ એમાં ગોઠવવા. સિલેક્ટ મેનુ પર ઓલ, સિલેક્ટ ઓલ પર ક્લિક કરો એટલે કે સમગ્ર ટેક્સ્ટ પસંદ કરો. પેરેગ્રાફ રૂપમાં શોર્ટ પર ક્લિક કરો, તમને એક ડાયલોગ બોક્સ જોવા મળશે. પાસેના રેડિયો બટન પર ક્લિક કરો, આ રીતનું શોર્ટ ટેક્સ્ટનું ડાયલોગ બોક્સ આવશે. બરાબર ને? એમાં ડિસ્કેન્ડિંગ ડિફોલ્ટ સિલેક્શન છે. બરાબર? તો અહીંયા ક્લિક કરવાનું, ઓકે બટન પર ક્લિક કરો. હવે ઓકે પર ક્લિક કરો, ડાયલોગ બોક્સ છે બંધ થશે, અને તમે યાદીને ઉતરતા ક્રમમાં એ ટુ ઝેડમાં ગોઠવાયેલી, ઝેડ ટુ એમાં ગોઠવાયેલી જોઈ શકશો. ટાઇટલ બાર પર સેવ બટન પર ક્લિક કરો, અને ડોક્યુમેન્ટની ને લિસ્ટ નામ આપી સેવ કરો, અને ડોક્યુમેન્ટ બંધ કરવા ટાઇટલ બાર પર ક્લિક કરો. ડોક્યુમેન્ટ બંધ કરવા માટે ટાઇટલ બાર પર ક્લિક કરો. બુલેટ્સવાળી યાદી રચવા. ક્યારેક યાદીમાં અંકના બદલે બુલેટ્સનો ઉપયોગ થાય છે. વર્ડમાં ઘણી વિવિધ બુલેટ સ્ટાઇલ છે. તમે કાં તો બુલેટવાળી યાદી રચી શકો છો, યાદી રચી શકો જેમ આપણે અંકોવાળી યાદી રચી શકતા હતા તે રીતે, અથવા તો ચાલુ યાદીને અંકો ચાલુ યાદીના અંકોને બુલેટ્સમાં બદલી શકો છો. લિસ્ટ ડોક્યુમેન્ટમાં અંકોવાળી યાદી આપણે રચી શકીએ છીએ. આપણે અંકોવાળી યાદીને બુલેટ્સવાળી યાદી કહીએ છીએ. અંકોવાળી યાદીને આપણે કઈ યાદીમાં રચી શકીશું, બદલી નાખીશું? બુલેટ્સવાળી. તો આ છે બુલેટ્સ. બુલેટ્સવાળી યાદી રચવા કે શરૂ કરવા અંકોવાળી યાદીને બુલેટ્સવાળી યાદીમાં ફેરવવી પડે, કે અંકોવાળી યાદીને સેવા ફેરવવી પડે બુલેટ્સમાં. એક, લિસ્ટ ડોક્યુમેન્ટ ખોલો. હોમ ટેબ પસંદ થયેલી છે, યાદી પર કોઈપણ જગ્યા પર ક્લિક કરો જ્યાં તમને કર્સર ઝબુકતું દેખાશે. હવે સિલેક્ટ મેનુ પરના સિલેક્ટ ઓલ પર ક્લિક કરો. હવે શું કરવાનું છે, સિલેક્ટ કરેલ લખાણને તમારા જે યાદી છે લિસ્ટની એને સિલેક્ટ કરવાનું છે. પેરેગ્રાફ ગ્રુપમાં બુલેટ્સ પરના એરો પર ક્લિક કરો, અને જે પેરેગ્રાફ છે એની અંદર બુલેટ્સ પરના એરો પર ક્લિક કરવાનું છે. તમને વિવિધ બુલેટ્સ સાઇઝનું સ્ટાઇલનું ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે. વિવિધ પ્રકારની બુલેટ સાઇઝિંગ અને ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે. તો આ રીતનું હોય. દરેક બુલેટ સ્ટાઇલ ઉપર માઉસ પોઇન્ટર મૂકો, અને યાદીમાં તે કેવું દેખાય તે જુઓ. બુલેટ સ્ટાઇલ પર માઉસ પોઇન્ટર મૂકો અને યાદીમાં તે કેવું દેખાય છે તે જુઓ. તો આ રીતના બુલેટ્સ થશે. કોઈ એક બુલેટ સ્ટાઇલ પર ક્લિક કરો, ડાયલોગ બોક્સ બંધ થઈ જશે, અને તમને પસંદ કરેલા બુલેટ સ્ટાઇલ સાથેની યાદી જોવા મળશે. આ જે છે એ બુલેટ સ્ટાઇલ યાદી છે. જો તમે સમગ્ર લખાણ સિલેક્ટ કરેલું હોય તો સિલેક્શન દૂર કરવા ટેક્સ્ટ એરિયાના કોઈપણ ભાગમાં કે કોઈપણ જગ્યાએ ક્લિક કરો. 7. ડોક્યુમેન્ટ બંધ કરવા માટે ટાઇટલ બાર પર ક્લોઝ કરો. તમને એક ડાયલોગ બોક્સ જોવા મળશે. જ્યારે તમે ક્લોઝ પર ક્લિક કરશો તો આ રીતનું ડાયલોગ બોક્સ જોવા મળશે, અને એ પૂછશે કે ડુ યુ વોન્ટ ટુ સેવ ધ ચેન્જ ટુ લિસ્ટ, એટલે તમે જે લિસ્ટમાં ફેરફારો કર્યા છે એને સેવ કરવા ઈચ્છો છો. જો તમે સેવ કરવા ઈચ્છતા હોવ તો યસ બટન પર ક્લિક કરો. તો વર્ડપેડમાં ફેરફાર સેવ કરવા માટે તમે યસ પર ક્લિક કરશો તો વર્ડપેડ ફેરફારો સેવ કરશે, અને પછી ડોક્યુમેન્ટ બંધ કરશે. જો તમે ફરીથી ડોક્યુમેન્ટ ખોલશો તો તમને બુલેટ્સવાળી યાદી જોવા મળશે. જો તમે નો પર ક્લિક કરશો તો વર્ડ ફેરફારો સેવ કર્યા સિવાય ડોક્યુમેન્ટ બંધ કરશે. જો તમે ફરીથી ડોક્યુમેન્ટ ખોલશો તો તમને એમાં અંકોવાળી યાદી જ જોવા મળશે, કારણ કે આપણે સેવ નહોતું કર્યું બુલેટ્સવાળું. બરાબર? તો આપણે જ્યારે
નો બટન પર ક્લિક કરશું અને ફરીથી જ્યારે ડોક્યુમેન્ટ ખોલીશું ત્યારે અંકોવાળી યાદી જોવા મળશે. સિલેક્ટ કરેલ લખાણની પાશ્ચાદભૂત રંગ કરવા તો ડોક્યુમેન્ટની અંદર લિસ્ટ ખોલવાનું છે. શું ખોલવાનું છે? લિસ્ટ જે આપણે નામ લખ્યા હતા તે. બે, હોમ ટેબ પસંદ થયેલી જ છે. સમગ્ર લખાણ સિલેક્ટ કરો, એટલે કે બધું જ લખાણ સિલેક્ટ કરો. પેરેગ્રાફ ગ્રુપમાં શેડિંગ પરના એરો પર ક્લિક કરો, તમને રંગોનું એક ડ્રોપડાઉન મેનુ જોવા મળશે. અહીંયા આગળ છે ને, એને શેડિંગ કહેવાય, એટલે કે કલર શેડ. તો આ રીતનું ડ્રોપડાઉન મેનુ જોવા મળશે. દરેક રંગ પર માઉસ પોઇન્ટર મૂકો અને જુઓ પાશ્ચાદભૂતનો રંગ કેવો બદલાય છે. કોઈ એક રંગ પર ક્લિક કરો અને ડાયલોગ બોક્સ બંધ થઈ જશે. કોઈ એક નંબર પર ક્લિક કરશો એટલે જે કલરનું ડાયલોગ બોક્સ હતું એ બંધ થઈ જશે. પસંદ કરેલા રંગના પાશ્ચાદભૂત સાથેની યાદી જોવા મળે. જોવા માટે ટેક્સ્ટ એરિયામાં કોઈ પણ જગ્યા પર ક્લિક કરો. હવે પસંદ કરેલા રંગના પાશ્ચાદભૂત સાથેની યાદી જોવા માટે ટેક્સ્ટ એરિયાના કોઈ પણ ભાગ પર ક્લિક કરશો તો એ યાદી જતી, સોરી, પેલું જે સિલેક્શન છે એ જતું રહેશે. બરાબર, આ રીતે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે, ખરું ને? તો દરેક વિદ્યાર્થી મિત્રો પાઠનું વાંચન કરે, સમજે, બરાબર ને? અને દરેક વિડીયો ધ્યાનથી જુએ, દરેક ટૂલ્સની વિગતો મેળવે અને તે ટૂલ્સનું કાર્ય શું છે, એનું નામ શું છે, તે દરેકનો અભ્યાસ તમારે ઘરે કરવાનો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને આપણને પરીક્ષામાં બધું આવડે અને કયું ટૂલનો શું નામ છે પણ આપણને ખબર હોવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આવજો, આવતા પીરિયડમાં આપણે સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું.